ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ મહિમા એક એક થી શ્રેષ્ઠ છે બોલે બોલ અમોલ શબ્દ મધુરા સાક્ષાત સુધા તો જરે એવા સ્વામી હરિ પ્રસાદ વિભુને સ્નેહ નમી સૌધરી આપણા સૌના ઇષ્ટદેવ શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજ દિવ્ય દેહ બિરાજમાન ગુરુ હરિપરમ પૂજ્ય સ્વામી શ્રી પ્રગટ ગુરુ હરિપરમ પૂજ્ય પ્રેમ સ્વામીજી પૂજ્ય ત્યાગ સ્વામીજી પૂજ્ય જ્ઞાન સ્વરૂપ સ્વામીજી પૂજ્ય આનંદ વિહારી સ્વામીજી પૂજ્ય વશીભાઈ શશીભાઈ રાજુભાઈ ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો ઉપસ્થિત સર્વે મહેમાનો સૌ અમ્બરીશો સૌ અક્ષરધામના દિવ્ય મુક્તો સૌને અંતરના જય સ્વામિનારાયણ મુંબઈની ધરતી ઉપર આપ સૌએ ખૂબ ઉત્સાહ અને ઉમંગથી હૃદયના ભક્તિભાવથી પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજીને પધરાવી આપણા આત્માની યાત્રા ગુરુહરિ સ્વામીશ્રી તરફ ચલાવવા માટે તમે જે જે હાહા ગળથલ કરી તે બદલ સૌને ધન્યવાદ કારણ પ્રેમ સ્વામીજીને આપણે મુંબઈમાં નથી પધરાવ્યા આપણે હરિપ્રસાદ સ્વામીજીને મુંબઈની ધરતી પર પધરાવ્યા છે ભગવાન શ્રી સ્વામિનારાયણ આ ધરતી પર આવીને આપણા જેવા અનંત મુમુક્ષુઓના કલ્યાણને માટે આશીર્વાદ આપ્યા કે હું મારા પવિત્ર સંત થકી આ પૃથ્વી પર અખંડ પ્રગટ રહીશ અક્ષયભાઈએ થોડીક આપણને મહિમાની વાત સમજાવી ગુરુ હરિસ્વામીશ્રી આપણને કાયમ માટે વાત સમજાવતા છે કે આપણે આપણે બધા બધા જ જ અર્જુન અર્જુન છીએ છીએ કૃષ્ણ જેવા જો સમર્થ સારથી મળી જાય તો કુરુક્ષેત્રમાં વિજય પ્રાપ્ત થાય સંસાર એ આપણું કુરુક્ષેત્ર છે વ્યવહાર એ આપણું કુરુક્ષેત્ર છે ચડતી પડતી સુખ દુઃખ દરેકના જીવનમાં આવવાના પણ આમાંથી આપણી આત્માની યાત્રા પ્રભુ તરફ ચાલે તેના માટે આવા પવિત્ર સંતની જીવનમાં ખૂબ જરૂર છે સ્વામીજી કાયમ માટે કે જેને માનો તેને ભગવાન રામને માનતા હોય હનુમાનજી જેવા સંત જોઈએ ભગવાન કૃષ્ણને માનતા હોય ઉદ્ધવજી અને સુખદેવજી જેવા સંત જોઈએ ભગવાન શિવ શક્તિના ઉપાસક હોઈએ ગણપતિ જેવા સંત જોઈએ અને આપણે બધા મહારાષ્ટ્રની ધરતી પર રહીએ છીએ જો આપણે ખરેખર શિવાજીના જીવનને નિહાળ્યું હોય એ શિવાજીના જીવનમાં જો ગુરુ રામદાસ ન મળ્યા હોત તો આટલી હિન્દુ સંસ્કૃતિની સેવા ન કરી શક્યા હોત માટે આપણે બધા જ શિવાજી છીએ પણ જીવનમાં રામદાસ જેવા ગુરુની અનિવાર્યતા છે અને જો સાચા રામદાસ મળી જાય તો માત્ર સંસ્કૃતિની નહીં સમાજની નહીં વિશ્વની નહીં સર્વાંગી દેશની સેવામાં ભગવાન આપણને સર્વોપરી નિમિત્ત બનાવે અને એવા મંગલકારી હેતુથી આજની આપણી આ પ્રથમ સભા કરવામાં આવી છે માટે આપણે બધા એ ભેગા મળીને સંકલ્પ કરવો છે અહીંયા આવ્યા છીએ સાચા અર્થમાં થવું છે પૈસામાં સુખ નથી ગાડી બંગલામાં સુખ નથી ભૌતિક સંપત્તિના સાધનોમાં સુખ નથી શાસ્ત્રોમાં લખાયું છે સુરપુર નરપુર નાગપુર એ તીનો મેં સુખ નાહી સુરપુર નરપુર નાગપુર એ તીનો મેં સુખ નહી સુખ હરિભજનમાં કે સંત કે ચરણમાં માં સુખ ક્યાં રહેલું છે ભગવાનના ભજનમાં નામ કીર્તનમાં રહેલું છે કાં આવા પવિત્ર સંતના ચરણમાં રહેલું છે દુનિયા તમામ સુખ આવા ખાલી એક વખત પગે પડવાથી પ્રાપ્ત થાય છે એ આજની આ સભા છે આજે આપણે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરવી છે ભગવાન સ્વામિનારાયણને આશીર્વાદ આપ્યા ગુરુ હરિસ્વામીશ્રીએ આપણને સૌને વાત વારંવાર સમજાવી છે ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પર આવ્યા પોતાના પ્રાગટ્યના છ મંગલકારી હેતુ કાર્યાણેની ધરતી પર ગોપાળાનંદ સ્વામીને સમજાવ્યા ભગવાન શ્રી સ્વામિનારાયણ સર્વોપરી અવતારના અવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આ ધરતી પર આવીને પોતાના પ્રાગટ્યના છ હેતુ સમજાવ્યા એમાંનો એક હેતુ અમારી સર્વોપરી ઉપાસના સૌને થાવ ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદ આપ્યા મારા સ્વરૂપનું વિજ્ઞાન સૌને થાવ ફરીથી ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદ આપ્યા મારા સ્વરૂપનું વિજ્ઞાન સૌને થાવો તો કેટલાકે ભગવાન સ્વામિનારાયણ રામ જેવા જાણ્યા કેટલાકે ભગવાન સ્વામિનારાયણ કૃષ્ણ જેવા જાણ્યા અને કેટલાકે ભગવાન સ્વામિનારાયણ સ્વામિનારાયણ શિક્ષાપત્રિમાને વચનામૃતમાં લખ્યું છે નિજાત્માનમ બ્રહ્મરૂપમ રૂપમ વિલક્ષણમ વિભાવ્ય તે કર્તવ્ય ભક્તિ કૃષ્ણ છે સર્વદા આપણી ઉપાસના શું તો પોતાના આત્માને બ્રહ્મ માનવું પોતાને જ ગુણાતીત માનવું બીજા કોઈને માનવું નહીં અને જ્યાં સુધી આપણે બીજાને ગુણાતીત માનીએ છીએ ત્યાં સુધી આપણી ઉપાસનાનું ખંડન થાય છે અને આપણા આત્માની યાત્રા ભગવાન તરફ ચાલતી નથી એ ભગવાન સ્વામિનારાયણ મધ્યના નવના વચનાવૃતમાં સમજાવતા કહ્યું છે કે અમને અવતાર જેવા જાણો અમારા સ્વરૂપનો જો નિશ્ચય ન થાય અમારા સ્વરૂપની જો ઓળખાણ ન થાય તો અમારો દ્રોહ કર્યો કહેવાય અને માટે ઉપાસનાની સાચી વાત સમજવી એ સ્વામિનારાયણના દરેક ઉપાસકો માટેની સાચી સાધના છે સાચો સત્સંગ છે અને સાચું આપણું જીવન છે આપણે બધા અહીંયા ભેગા થયા છે ત્યારે એ ભગવાન સ્વામિનારાયણનો સંકલ્પ છે અક્ષર પુરુષોત્તમ ઉપાસનાની વાત ભગવાન સ્વામિનારાયણ જે શિક્ષાપત્રીમાં લખી શાસ્ત્રીજી મહારાજે સમાજમાં સ્થાપિત કરી અને ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામીજી આપણને વારંવાર સમજાવી છે બધાને વારંવાર બોલાવડાવ્યું છે બોલો હું અક્ષર બ્રહ્મ છું આવું સ્વામીજી આપણને ઘણી બધી વખત બોલાવ્યું છે તો આપણે બધાએ એ ભજન કરવાનું છે સવારે પૂજા કરીએ સવારે ભગવાનને પ્રાર્થના કરીએ સાચા ભાવથી આપણે બ્રહ્મ ભાવ હૃદયમાં ધારણ કરવા માટે પ્રાર્થના કરીશું તો ધીમે 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 સંસારમાંથી વિરક્ત ભાવ પ્રગટશે કોઈએ સાધુ બનવાની જરૂર નથી હૃદય ભગવું બનાવવાનું છે કોઈએ સાધુ બનવાની જરૂર નથી હૃદય સાધુતાથી સભર હશે તો હઠમાં ઈર્ષાના ભાવો નીકળી જશે હૃદય સાધુતાથી સભર હશે કોઈના તરફ કૂટ દ્રષ્ટિ નહીં જાય હૃદય સાધુતાથી સભર હશે આત્મીયતાને સુહદ ભાવ ઓટોમેટિક વધતો જશે હૃદય સાધુતાથી સભર હશે તો ભગવાન પ્રેરણા કરશે અને આપણને સર્વાંગી સુખ આપશે માટે આજે આપણે બધા ભેગા મળીને સંકલ્પ કરવો છે એ ભગવાન સ્વામિનારાયણે કેવું જીવન જીવ્યા અઠ્યાવીસ વર્ષ દાદા ખાચર દરબારમાં રહ્યા એ દાદા ખાચર દરબારમાં ગોપાળાનંદ સ્વામીનો સમાગમ થાય તેના માટે ભગવાન સ્વામિનારાયણે ઘણી બધી વખત પ્રયત્ન કર્યો ઘણી બધી વખત કહેવામાં આવ્યું કે ગોપાળાનંદ સ્વામીનો સમાગમ સૌ કરજો જ્યારે ભગવાન સ્વામિનારાયણ દેહ છોડીને જવાના હતા ત્યારે કહીને ગયા કે ગોપાળાનંદ સ્વામીની આજ્ઞામાં સૌ રહેવાનું છે અને જેને સ્વામીનો સ્વીકાર કર્યો જેને સ્વામીની આજ્ઞામાં વર્ત્યા તેને ભગવાન સ્વામિનારાયણે સુખ્યા પણ કર્યા ઇતિહાસ સાક્ષી પૂરે છે અને એ જ વાત આજે આપણે પુનરાવર્તિત કરવી છે એ જ વાત જીવનમાં કેવી છે ગુરુ હરિપ્રસાદ સ્વામીજી આપણને આશીર્વાદ આપતા કહ્યું છે કે તમે બધા જ પ્રેમ સ્વામીની આજ્ઞામાં રહેજો કોણ બોલ્યું છે હરિપ્રસાદ સ્વામીના વચનો છે માટે પ્રેમ સ્વામીની આજ્ઞામાં રહેવું એ આપણા જીવનનો સત્સંગ છે વાત તો જુદી છે પણ હરિપ્રસાદ સ્વામીની આજ્ઞામાં વર્ત્યાનું શ્રેષ્ઠ સાધન છે માટે આજે આપણે બધાએ ભેગા મળીને ઠરાવ કરવો છે જેમ વાત આપણને સમજાવ્યું કે પ્રેમ સ્વામીજીને સ્વામીજી અનેક આશીર્વાદ આપ્યા છે પણ એ આશીર્વાદ આપણા જીવનમાં ક્યારે પ્રાપ્ત થાય તો જેમ જેમ અંતરથી આપણે સરળ બનતા જઈએ તેમની આજ્ઞા પ્રમાણે સંસાર અને વ્યવહારના કર્મો કરતા જઈએ તેમ તેમ આપણા જીવનમાં સાચા સુખ મળતું જાય સાચી શાંતિ મળતી જાય સાચો આનંદ પ્રાપ્ત થતો જાય એ ગુરુવરે સ્વામીશ્રીના જીવનની આપણે વાત કરીએ તો સ્વામીજીએ ઘણી બધી વખત સમજાવ્યું છે આજ મુંબઈની ધરતી પર સ્વામીજી એક ભક્તને કહેલું સ્વામીજીએ અનેક વખત બે હજાર છની સાલમાં કદાચ અહીંયા આપણા કોઈસર જીમખાના ગ્રાઉન્ડમાં બહુ મોટો આપણો સમય ઉજવ્યો હતો સાત દિવસની બહુ મોટી ઇવેન્ટ્સ કરેલી અને ત્યારે વિદવિધ પ્રકારના કાર્યક્રમમાં હરિપ્રસાદ સ્વામીજીના દર્શન આશીર્વાદ અને સમાગમનો આપણને લાભ મળેલો અનેક મુમુક્ષોના જીવનના અંતરને વિશે એવી ભગવાને ઝાંખી કરાવેલી એ સ્વામીજીએ તે દિવસે સૂત્ર બોલ્યા હતા આપણા જૈનનું સૂત્ર છે આત્મભ્રાંતિ સમ કોઈ રોગ નહીં સદગુરુ વૈદ સુજાણ જો આપણા જીવનમાં એવા સાચા સંત મળી જાય ત્યારે સામે બેઠેલા એક જૈન પરિવારના ભક્તરાજ હતા એને હરિપ્રસાદ સ્વામીજીમાં મહાવીર ભગવાનના દર્શન થયા જેવી સભા પૂરી થઈ દેવી એ પોતે ઉભા થઈ ગયા અને ગુરુવારે હરિપ્રસાદ સ્વામીના ચરણોમાં મસ્તક તમાવીને વંદના કરતા એટલું બોલ્યા કે મારા મહાવીર ભગવાન ગયા નથી આપનામાં સાક્ષાત બિરાજમાન છે તો એ હરિપ્રસાદ સ્વામીજી એ સ્વામિનારાયણ સંપ્રદાયના સંત છે સ્વામિનારાયણ ભગવાનના ઉપાસક છે અને છતાં પણ સામે બેઠેલા મહાવીર ભગવાનના ઉપાસકના હૃદયને વિશે સાચી ભગવાનની નિષ્ઠા કરાવવી સાચો નિશ્ચય સાચી એના આત્માને વિશે જે સંતોષ સુખ અને આનંદ આપવો એ એમની ભગવાન ભગવાન સાથેના સંબંધનું દર્શન છે એમાં સાક્ષાત વિચરી રહ્યા છે એની દિવ્ય અનુભૂતિ છે અને આવી અનેક મુક્તોને એમના પંચાવન વર્ષના ગાળા દરમિયાન અનેક મુમુક્ષોને એવી ઝાંખી કરાવી નિશ્ચય કરાવી એના આત્માને ભગવાન તરફ ચલાવ્યો છે આજે આપણે બધા ભેગા થયા છે એ જ ઉત્તમ મુક્તો છીએ કે જેને ગુરુહરિ સ્વામીશ્રીએ દર્શન આપ્યા જેને ગુરુ સ્વામીશ્રીએ સંબંધ કરાવ્યો જેને ગુરુહરી સ્વામીશ્રી આ માર્ગે જોડ્યા બહુ મોટા પુણ્ય છે બહુ મોટા પુણ્ય છે આપણા જેવા આ બ્રહ્માંડમાં કોઈ ભાગ્યશાળી નથી શું કામ આ દર્શન કોઈને થઈ ન શકે ભગવાન સ્વામિનારાયણના વખતમાં લક્ષ્મીચંદ શેઠ હતા વૃંદાવનની ધરતી પર વિચારતા હતા ખૂબ મુમુક્ષુ હતા ખૂબ સેવાભાવી હતા સજ્જન હતા અને અનેક સેવાઓ કરતા સદાવ્રત ચલાવતા ભૂખ્યાને ભોજન આપતા સંતોની સેવા ચાકરી કરતા પોતે આ વૃંદાવનની ધરતી પર સુવર્ણ સ્તંભ બનાવેલો છે માન મોટપ માટે નહીં પૈસાની વાહવા થાય એટલા માટે નહીં લોકોને દર્શન કરાવવા માટે નહીં પણ કોક મુમુખ જીવ અહીંયા આવી જાય કોઈ ભગવાન રાખેલો સત્પુરુષ અહીંયા આવી જાય અને એ જો મને સંભાળે તો મારા જીવનું રૂડું થાય આવી એક મંગલકારી ભાવનાથી

અને અત્તર સુવર્ણ દાગીનાઓ દાન દક્ષિણા બધું આપીને કહે છે કે ભગવાનને કહેજો અમારી સેવાનો અંગીકાર કરે અને જલ્દી જલ્દી અમને આશીર્વાદ આપવા માટે વધારે મુક્તાનંદ સ્વામી ઘટપુરની ધરતી પર આવે છે અને લક્ષ્મીચંદ શેઠની વાત કરે છે કે આવા ઉત્તમ મુમુક્ષુ મળ્યા છે આવા સેવાભાવી છે આવો એમનો પુણ્ય છે આવા એ નિસ્વાર્થ ભક્તિભાવથી સમાજની સેવા કરે છે અને જ્યારે એને આ વાત સાંભળી ત્યારે ભગવાન સ્વામિનારાયણના મુખારવીનમાંથી એક શબ્દ સરી પડ્યો કે આ જન્મે એને એવા કોઈ પુણ્ય નથી કે એને તમારા દર્શન થાય ફરીથી આ જન્મે લક્ષ્મીચંદ એવા કોઈ પુણ્ય નથી કે તેને અમારા દર્શન થાય ભગવાન સ્વામિનારાયણના મુખમાંથી નીકળેલો આ શબ્દ મુક્તાનંદ સ્વામી ત્રણ દિવસ સુધી વિચારમાં ડૂબી જાય છે રાત દિવસ સુઈ નથી શકતા અને ફરીથી ભગવાનને કહે છે કે પ્રભુ હજી એમનું સ્વાસ્થ્ય સારું છે કોઈ જાતની બીમારી નથી તો તેઓને અહીંયા બોલાવી લઈએ ત્યારે ફરીથી ભગવાન સ્વામિનારાયણ માર્મિક શબ્દ ઉચ્ચારતા કે છે જેમ આપણને આ સ્ટેજ દેખાય છે તેમ ભગવાન સ્વામિનારાયણ જીવ પ્રાણી માત્રના આત્મા દેખાતો હતો એને જોઈ શકતા હતા એના પ્રારબ્ધ અને પ્રકૃતિને વાંચી શકતા હતા એમને ફરીથી કીધું કે લક્ષ્મીચંદ શેઠને અમારા દર્શન થશે નહીં મુક્તાનંદ સ્વામીથી ન રહેવાયું પત્ર લખીને ટપાલીને મોકલ્યો અને વૃંદાવનની ધરતી પર સમાચાર મોકલ્યા કે તમે બધી જ કામ બધું જ કાર્ય પૂર્ણ કરીને મૂકીને સીધા તમે ગઢપુરની ધરતી પર આવો અને ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદ લઈ જાઓ ઇતિહાસમાં એવું લખાયું છે કે લક્ષ્મીસેન શેઠ ત્યાંથી નીકળ્યા રાજસ્થાનના જંગલોમાંથી પસાર થતા હતા રાત્રે વિશ્રામ કરવા માટે એક ઝાડની નીચે સૂતા છે અને પોતાની જ ઘોડીનો પગ ઘોડી ભડકી અને ઘોડીનો પગ છાતી પર આવ્યો અને લક્ષ્મીચંદ શેઠનું પ્રાણ પંખીરું ઉડી ગયું આ ઇતિહાસ છે કે જેને ભગવાનના દર્શન થયા નહીં અનંત સેવાઓ કરો અનંત પુણ્ય કરો અનંત સમાજની સેવા કરો પણ ભગવાન કે ભગવાનના પવિત્ર ધારક સંતના દર્શન સાચા પુણ્ય સિવાય થઈ શકતા નથી માટે અમે કહીએ છીએ કે ફરીથી આપણા જેવા કોઈ ભાગ્યશાળી નથી કારણ આજે આ પવિત્ર સંતના દર્શન માટે બેઠા છીએ ગુણાદિત સ્વામીની વાતમાં લખેલું છે સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે કરોડ રૂપિયા ખર્ચતા આવા સાધુ મળે નહીં ફરીથી કરોડ રૂપિયા ખર્ચતા સાધુ મળે નહીં કરોડ રૂપિયા રૂપિયા દેતા આવી મળે મળે નહીં કરોડ કરોડ આપતા મનુષ્ય દેહ ન આપણે જન્મ છે કોઈ વખત આવો સત્સંગનો યોગ થયો નથી કેટલી બધી સભાઓ ભરી કેટલી બધી વાર આપણે હરિધામ આવ્યા પણ છતાંય ગુણાતીતાનંદ સ્વામી કે છે અને એ પ્રગટનો સત્સંગ એ સાચી આપણી ઉપાસના અને એ આજની આ સભા સ્વામી કે જો એક વખત સત્સંગ થઈ જાય તો છેલ્લો જન્મ થઈ જાય ફરી પૃથ્વી પર આવા ગમનના ચક્રાવા મટી જાય ફરી પૃથ્વી પર આ સંસારના ક્લેશ કજિયામાંથી મુક્તિ મળી જાય અને એ સત્સંગ કરવા માટે આજે આપણે ભેગા થયા છે ત્યારે સાચા અર્થમાં ભગવાનની સર્વોપરી ઉપાસના દ્રઢ કરવી છે તેવો સંકલ્પ કરજો કરાવશે સ્વામીજીએ આશીર્વાદ આપતા કહ્યું છે કે ભગવાન સ્વામિનારાયણ વચનાવૃતમાં લખ્યું છે મધ્યના પિસ્તાલીસના વચનામૃતમાં કે મારા આશ્રિત ભક્તના જીવનમાં તલ માત્ર કસર રહેવા દેવી નથી કેટલી તલ માત્ર કસર રહેવા દેવી નથી ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે કે પાત્ર પણ હું ગળીશ અને ભ્રમરસ પણ હું પૂરીશ માત્ર આપણે તો ખાલી બે હાથ જ જોડવાના છે આ સત્સંગમાં શું કરવાનું બે હાથ જોડવાના છે બાકી બ્રહ્મરૂપ બનાવવા સુધીની સાધના એમને કરવાની છે અને એ સત્સંગ કરવા માટે આજે આપણે ભેગા થયા છે એટલે ગુણાતીન સ્વામીએ કીધું કે જો એક વખત સત્સંગ થઈ જાય સત્સંગ શું મન બુદ્ધિથી સરળતા સત્સંગ શું સાચું અંતર્થી સમર્પણ પૈસા આપવા એ સેવા નથી હજારો ભક્તોને જમાડી દેવા એ સેવા નથી પાછળ પાછળ ફરવું એ સેવા નથી પણ એના વચને સરળ થઈને ખાલી અમારા સંતો કહેતા કે ભગવાનના વચને ખાલી ટોકરી વગાડો તો પણ તમે ભ્રમરૂપ થયા કેવા મોટા સંતના વચને ગુરુવરી સ્વામીજીના વચને આજે જે પ્રેમ સ્વામીના વચને ખાલી ટોકરી ખખડાવીએ તો પણ ભ્રમરૂપ થયાનું પુણ્ય આપણને પ્રાપ્ત થાય છે એ સત્સંગ આજે આપણે કરવા માટે ભેગા થયા છે આજે આપણે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરવી સાચા અર્થમાં સુખિયા થવું છે સાચા અર્થમાં સુખિયા એટલે જન્મ મરણના ચક્રાઓમાંથી મુક્તિ અને એના આશીર્વાદ આપતા ગુરુવરી સ્વામીજી આપણને વારંવાર કહ્યું છે વારંવાર કહ્યું છે અને એ શું તો પ્રેમ સ્વામીની આજ્ઞામાં રહીને સત્સંગ કરજો ગુરુવારી સ્વામીજીના જીવનની એ બે વાત મને ખૂબ ગમે છે વારંવાર હું કહું છું ગામે ગામ હું કહું છું માત્ર ખાલી સ્વામીજીએ કહ્યું છે એટલા માટે નહીં મારા જીવનની પ્રતીતિ છે એટલા માટે હું તમને કહું છું કે સ્વામીજી સ્વધામ પધાર્યા છવ્વીસમી જુલાઈ બે હજાર ને એકવીસ તે દિવસે સ્વામીજી આ દેહ લીલા સંકેલી અક્ષરધામમાં બિરાજી ગયા પંચાવન વર્ષ સુધી આપણી સાથે રહ્યા સિત્યાસી વર્ષ બે માસ અને ત્રણ દિવસ આપણી સાથે રહી આપણને સુખ આપ્યું આપણને બધાને ભ્રમરૂપ થવાનો સાચો માર્ગ બતાવ્યો સમજાય વર્ત્યા અનુભવ્યું તો સાચું સુખ સાચું સત્સંગ ન મનાય ન થયું તો હવે આપણે કરવાની શરૂઆત કરીએ પ્રેમ સ્વામીના વચને સત્સંગ કરીશું વિશ્વાસ સાથે કહું છું સો ટકા ભ્રમરૂપ થઈને ભગવાનના સુખના ભોગતા બનીશું સો ટકા વિશ્વાસ સાથે કહું છું કે સ્વામીજી જે હેતુ માટે પૃથ્વી પર પધાર્યા હતા અને એમનો જે સંકલ્પ હતો ભગવાનના સુખે થવાનો એ પણ પણ આજે પ્રેમ સ્વામી પૂરો કરશે વિશ્વાસપૂર્વક એમને સ્વીકારવા પડશે વિશ્વાસપૂર્વક એમની આજ્ઞામાં વર્તવું પડશે અને એના વચને મન બુદ્ધિ બંધ કરીશું તો સાધના અઘરી નથી ખૂબ સરળ અને સહેલી છે સત્સંગમાં કાંઈ કરવાનું નથી કોટી તપ કરીને કોટી જપ કરીને કોટી વ્રત કરીને કોટી દાન કરીને જે અને સાધુને પામવા હતા તે તો આજ આપણને મળ્યા છે પણ એ આપણને મનાય ક્યારે એ આપણને અનુભવાય ક્યારે આ વાત પરથી આપણને ખ્યાલ આવશે ગુરુ સ્વામીજી સ્વધામ પધાર્યા સ્વધામ પધાર્યા પછી આપણા જેવા એક નિષ્ઠાવાન ભક્તરાજ સ્વામીજી પાસે આવ્યા અરે સોરી એમના પ્રદેશમાં નાના મોટા પ્રસંગો બન્યા એટલે એ પ્રસંગોની વાત કરવા માટે હરિધામની ધરતી પર આવ્યા પ્રેમ સ્વામીજી ખૂબ સેવામાં વ્યસ્ત હતા છતાં પણ તેઓને મળ્યા પોતાના હૃદયની વાત કરી વ્યવહારિક સત્સંગની નાની મોટી સમસ્યાઓની રજૂઆત કરી તમારા જેવા બીજા પણ સો દોઢસો ભક્તો હતા એને પણ એમને ખૂબ સુંદર રીતે લાભ આપ્યો અને સત્સંગની વાતો પૂરી કર્યા પછી બધા સંતો ભક્તોના દર્શન કરવા માટે આવતા હતા પેલા ભગત પણ આવ્યા અમરીશ છે નિષ્ઠાવાન છે સો દોઢસો અમરીશોની ગોવાળી કરે છે પચાસ પાંચસો છસો યુવકો એમના હાથ નીચે સત્સંગ કરે છે એવા કાર્યકર્તા છે એ કાર્યકર્તાનો હાથ પકડીને પ્રેમ સ્વામીજી કે છે કે આપણે ઓલવી લેવાની કોઈની માથા પડવાનું નહીં એ જ વાત હરિપ્રસાદ સ્વામીજી પાંચ વર્ષ પહેલા એને કહેલી ત્યારે પણ એના જીવનમાં વ્યવહારિક સત્સંગની આવી નાના મોટા પ્રસંગો બનેલા અને એ સ્વામીજીના વચનો એના જીવનમાંથી વિસરાય ન જાય આત્મા ભગવાનના માર્ગેથી પડી ન જાય એના આત્માની સર્વાંગી રક્ષા થાય એટલા માટે હરિપ્રસાદ સ્વામીજી પ્રેમ સ્વામીમાં રહીને બોલ્યા કે તારે પોતાની દાઢી ઓલવી લેવાની કોઈની માથાકૂટમાં પડવાનું નહીં તો હરિપ્રસાદ સ્વામીના વચનો અને પ્રેમ સ્વામીજીના વચનો એક કેવી રીતે બન્યા તો મારી કહેવાની ભાવના એવી છે કે સ્વામીજી એમનામાં રહીને પણ આપણા આત્માની રક્ષા કરી રહ્યા છે આજે પણ કરી રહ્યા છે જો સાચા અર્થમાં મુમુક્ષુતા હશે જો સાચા અર્થમાં એનું વચન પકડાશે જો સાચા અર્થમાં એની આજ્ઞા પ્રમાણે સત્સંગમાં ભજન કીર્તન સત્સંગ થશે તો એવું સ્પષ્ટ માનવું છે કે આપણો આત્મા ભગવાનને માર્ગે ચાલવામાં રંચ માત્ર અવરોધને નહીં અનુભવે વર્ષો પહેલા બે હજાર ને ની સાલ હશે ગુરુ ગુરુરી સ્વામીશ્રી સાથે પ્રેમ સ્વામીજી વિદેશની ધરતી પર પધારેલા અમેરિકાની ધરતી પર એડિશનમાં એક આપણા દીકરો છે તેઓ સ્વામીજીને મળ્યા પોતાના નાના મોટા વ્યવહારિક સમસ્યાની વાત કરી પછી સત્સંગની વાત કરતા કીધું કે સ્વામીજી અત્યારે તો આપની આપની સાથે આજ્ઞા પ્રમાણે જીવન જીવીએ પણ આપ હોવ ત્યારે ત્યારે મારું શું એ દીકરાને સ્વામીજી કહે છે ભવભૂતિ પટેલ એ દીકરાનું નામ અત્યારે પણ એડિશનમાં રહે છે અને એ દીકરાને સ્વામીજીએ કીધું કે તું ચિંતા ના કરીશ પ્રેમ સ્વામીનો હાથ પકડી રાખજે અક્ષરધામ સુધી તને કોઈ અટકાવશે નહીં કેટલાય પ્રસંગોમાં આવું અમને જોવા માટે મળ્યું છે સુરતની ધરતી પર હમણાં જ આપણે વૈશાખ સુદ બાવીસમી તારીખનો સ્વામીજીનો જન્મોત્સવ ઉજવ્યો પ્રાગટ્ય ઉત્સવ ઉજવ્યો એ પહેલા બે ત્રણ દિવસ પૂર્વે પ્રેમ સ્વામીજી સુરતની ધરતી પર વિચારતા હતા એક અમરીશ ભક્તરાજને કીધું કે સ્વામીજી દેશકાળ ખૂબ છે કોઈને સંસારના દેશકાળ હોય કોઈને આર્થિક દેશકાળ હોય કોઈને માનસિક તકલીફ હોય નાનો મોટો દુઃખ તો દરેકના જીવનમાં છે અને એટલા માટે સ્વામીજી કાયમ માટે કહેતા કે આપણે બધા જ અર્જુન છીએ આપણા જીવનમાં કૃષ્ણ જ જ આપણે બધા સત્સંગી છીએ બધા જ નિષ્ઠાવાન છીએ બધા જ ભક્તો છીએ છતાં પણ કહું છું કે પ્રેમ સ્વામીજીના હાથ આપણે પકડી રાખીશું પ્રેમ સ્વામીની આજ્ઞા પ્રમાણે જીવન જીવીશું ફરીથી આ ભૌભૂતિભાઈ વાત કરતા કહું છું પેલા અગાઉના ભગતને યાદ કરીને કહું છું એ દીકરાને બહુભૂતિભાઈને સ્વામીજી કહેશે કે તું પ્રેમ સ્વામીનો હાથ પકડી રાખજે અક્ષર ધામ સુધી પ્રેમ સ્વામી એક જ સૂચન કર્યું કે તું શાંતિથી ઘરે બેસીને વિચારજે તારા જીવનમાં શિક્ષાપત્રીનો લોપ થતો હશે પેલા દીકરાને ત્રણ વાર કહ્યું અને એમને ત્રણ વાર એક જ શબ્દ કહ્યું શિક્ષાપત્રીમાં તારી કઈ જગ્યાએ ભૂલ થાય છે તું શોધી નાખ શિક્ષાપત્રીને બરાબર વિચારજે અને એ આજ્ઞા પ્રમાણે જીવન જીવવા માટે પ્રયત્ન કરજે પેલા દીકરાએ બે દિવસ ભજન કર્યું બે દિવસ સ્વાધ્યાય કર્યો અને ત્યાર પછી એને પોતાની ભૂલ મળી અને એવું કહે છે કે મેં શિક્ષાપત્રી પ્રમાણે અહીંયા લોપ કર્યો તો એટલે ભગવાને મારા જીવનમાં દેશકાળ મૂક્યા માટે આપણે બધા એ ભેગા મળીને આજે સંકલ્પ કરવો છે ગુરુહરી સ્વામીજીના આશીર્વાદ છે ગુરુહરી સ્વામીજીના વચન છે ભગવાન સ્વામિનારાયણ જે ઉપાસના દ્રઢ કરાવી છે ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજે જે ઉપાસના સ્થાપિત કરી છે અને સ્વામીજી સમજાવી છે ફરીથી પ્રેમ સ્વામીની આજ્ઞા પ્રમાણે સત્સંગ કરીશું તો આલોક અને પરલોકમાં સુખિયા થવાશે પ્રેમ સ્વામીની આજ્ઞા પ્રમાણે સત્સંગ કરીશું અંતરને વિશે સાચા સુખનો અનુભવ થશે પ્રેમ સ્વામીની આજ્ઞા પ્રમાણે સેવા ભજન સત્સંગ કરતા રહીશું સ્વામીજીએ જે જે આશીર્વાદ આપણને આપ્યા છે તે આપણા જીવનમાં દર્શન માટે આપણે બધા ખૂબ ભાગ્યશાળી છે ખૂબ ભાગ્યશાળી છે ખૂબ ભાગ્યશાળી છે ફરીથી બીજા કોઈને ક્યારેય ભાગ્યશાળી માનતા નહીં યોગી બાપા કહેતા કે હું જેવો આ બ્રહ્માંડમાં કોઈ ભાગ્યશાળી નથી અને બીજાને ભાગ્યશાળી માનવા એ જ મોટી ભૂલ છે માટે સાચા અર્થમાં આપણે પોતાની જાતને ભાગ્યશાળી માની શકીએ સાચા અર્થમાં આ સત્સંગ મારા પોતાના આત્માના કલ્યાણને માટે કરી શકીએ એના માટે આપણે ભેગા થયા છે તો આજના શુભ દિવસે શ્રી ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના કરીએ ગુરુ પ્રેમ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ ત્યાગ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે સ્વામીજીનો જે સંકલ્પ છે સ્વામીજીની જે આજ્ઞા છે એમાં મન બુદ્ધિ પરનો વિશ્વાસ છે સ્વામીજીની આજ્ઞા પ્રમાણે જીવન જીવવા માટે હાહાગડતલ કરી શકીએ સ્વામીજીને ન ગમતું અમે ક્યાં ત્યારેય ન કરીએ અને કેવળ એમના ગમતામાં એમના બળે એમની રીતે જીવન જીવી આ જીવનને ધન્ય અને કૃતાર્થ કરીએ અને સાચા અર્થમાં અમે પ્રભુના સુખે સુખ્યા થઈએ એવા આશીર્વાદ આમ સૌને આપો એટલી જ અંતરની પ્રાર્થના સૌના અંતરના જય સ્વામિનારાયણ